પાલિકાની માલિકીના રોડ પર ટ્રાફિક નિયમન માટે બનાવવામાં આવેલી ટ્રાફિક છત્રી અને પોલીસ ચોકી પર પાલિકાની પરવાનગી વિના ગેરકાયદે જાહેરાતનો ધંધો પાલિકાએ બંધ કરાવ્યો છે પાલિકાની સ્થાયી સમિતિમાં આ મુદ્દે પ્રશ્ન ઉઠ્યા બાદ આપવામાં આવેલી સૂચના બાદ શહેર આખામાંથી પોલીસ ચોકી અને ટ્રાફિક છત્રી ઉપરથી ગેરકાયદે જાહેરાત ઉતારવાની કામગીરી શરૂ કરી છે સુરત શહેરમાં બનાવવામાં આવેલી મોટા ભાગના પોલીસ ચોકી પાલિકાની મંજૂરી વિના બનાવવામાં આવેલી ગેરકાયદે છે આવી જ રીતે ટ્રાફિક નિયમન માટે બનાવવામાં આવેલી પોલીસ ચોકી પણ કાયદેસર નથી પરંતુ પોલીસ ચોકી અને છત્રી કાયદાનું પાલન કરાવતી હોવાથી પાલિકા તંત્ર કોઈ પગલાં ભરતું નથી જોકે છેલ્લા કેટલાક વખતથી કેટલીક એજન્સી દ્વારા ચોકી અને ટ્રાફિક છત્રી સ્પોન્સર કરે છે પરંતુ ત્યારબાદ એજન્સી દ્વારા પોલીસ ચોકી અને છત્રી પર ધંધાધારી જાહેરાત લગાવવાનું શરૂ કર્યું છે આ અંગેની જાણ સુરત પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલના ધ્યાનમાં આવી હતી ગત સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે તેઓએ પાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી કે ટ્રાફિક નિયમ કરતી છત્રી પર લગાવવામાં આવેલી જાહેરાત ગેરકાયદે છે અને ઘણા વખતથી ચાલી રહી છે આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાએ પણ આવા પ્રકારની જાહેરાત ઉતારી લીધી છે અને આવી જ રીતે સુરત પાલિકા કડકાઈથી કામગીરી કરીને જાહેરાતના બોર્ડ હટાવી લેવા જોઈએ આવા પ્રકારની સૂચના તમામ ઝોનને આપી છે અને છત્રી પોલીસ ચોકી પરની જાહેરાત ઉતારીને તેનો રિપોર્ટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી સ્થાયી સમિતિમાં આ પ્રકારની સૂચના બાદ તમામ ઝોન દ્વારા છત્રી પરથી જાહેરાત ઉતારવાની કામગીરી શરૂ કરી છે આગામી દિવસોમાં તમામ છત્રીઓ પરથી ગેરકાયદે થતી જાહેરાત ગાયબ થઈ જશે